વડોદરા શહેરના સર્કલોની હાલત કફોડી જોવા મળી રહી છે. સર્કલની પાળીઓ તેમજ રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. સર્કલમાં જંગલી ઝાડ તેમજ ઘાસ પણ ઉગી નીકળ્યા છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા અને કંપની દ્વારા દેખરેખ રાખવામાં આવતી નથી. એક બાજુ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે, પરંતુ તે કોન્ટ્રાક્ટ પૂર્ણ થાય તે પહેલાં કામ પૂર્ણ કરવામાં આવતું નથી. વડોદરા એ સ્માર્ટ સિટી છે, ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત કામ ચાલુ રહ્યા છે, પરંતુ બીજી બાજુ સર્કલની હાલત તૂટેલી જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેર મેયર, ચેરમેન અને કમિશનરને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે, અને તપાસ કરવામાં આવે તો સર્કલની જવાબદારી જે લોકો નિભાવી રહ્યા છે અને જેમણે કોન્ટ્રાક્ટ લીધો છે સર્કલ સફાઈનો, તે લોકો સામે નોટિસ ફટકારવામાં આવે તે, અને વડોદરા શહેર દ્વારા જે મેન્ટેનન્સ માટેના રૂપિયા આપવામાં આવે છે તે રૂપિયા ક્યાં જાય છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ પરમાર કમલેશભાઈ દ્વારા કરવામાં આવી છે. આમ વડોદરા શહેરના સર્કલોની હાલત કફોડી જોવા મળી રહી છે. જે આપણે દ્રશ્યમાં નિહાળી રહ્યા છે તે વડોદરાના અલગ અલગ સર્કલો છે. સ્માર્ટ સિટી વડોદરાના આ સર્કલ જોવા મળી રહ્યા છે, તૂટેલી હાલતમાં, ભંગાર હાલતમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તેને સમારકામ કેમ નથી કરવામાં આવતું તેવો પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે કમલેશભાઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે તેની સામે તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર સામે નોટિસો પાઠવી કામ પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.